કયા કયા પ્રકારના પ્રકારો હોય છે મણકાના રોગોના પ્રકારો વિશે આજે આપણે વાત કરીશું નિસર્ગ આયુર્વેદમાં હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટીસ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી

પાસેથી આપણે આ વિષય માર્ગદર્શન તો મેળવીશું સાથે કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન પણ મેળવી શકો છો વેજે સૌથી પહેલા આજે આપણે મણકાના રોગોના પ્રકાર વિશે વાત કરવાના છીએ તો કેટલા પ્રકાર હોય છે મણકાના રોગોના હા એવા અનેક પ્રકારના મણકાના રોગો થઈ શકે છે એવું એક્ઝેક્ટ ચોક્કસ કોઈ આંકડો ના હોય પણ એમાં અલગ અલગ એની પરિસ્થિતિ ઉપર ક્યાંક મણકાના નામ ઉપરથી ક્યાંક સ્થાનના નામ ઉપરથી એ રોગોનું નામ અપાતું હોય છે અને એવી જ રીતે આયુર્વેદમાં અને એલોપેથીમાં બંનેમાં એવી રીતે હોય છે કે ધારો કે ગરદનના મણકામાં તકલીફ થતી હોય હવે એમાં સ્પોન્ડિલાઇટિસ નામનો એક રોગ થતો હોય તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એ નામથી હોય છે અને એવી રીતે જો કમરના ભાગે આ તકલીફ થતી હોય એટલે જે લંબર રિજિયન છે તો એના નામ ઉપર લંબર સ્પોન્ડિલાઇટિસ એવી રીતે કહેવામાં આવે છે અને ઘણી બધી વખત એવું હોય કે એ ધારો કે કોઈક નાળી છે ધારો કે ગૃધ્રસી નામનો એક રોગ છે તો ગૃધ્રસી જે છે એ શરીરની સૌથી લાંબી ચેતા છે સૌથી લાંબી નાળી છે હવે એ એના નામ ઉપરથી એ નાડીનું નામ પણ રુધ્રસી છે અને રોગનું નામ પણ ગુધ્રસી અને આધુનિક ભાષામાં એને સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે એને રાજણ પણ કહેવામાં આવે તો એવી રીતે અલગ અલગ નામ જે હોય છે એવી રીતે પાડવામાં આવતા હોય છે

હા એટલે અત્યારે એકવીસ વર્ષની ઉંમર છે ને હા છે મહિનાની અચ્છા અચ્છા પાંચ મહિનાની બેબી છે અને મુખ્ય તકલીફ એ થઈ છે કે એને ઉલટી થાય છે અને એને પથરીની પણ છે તો કેટલી સાઇઝની પથરી હતી એવું જજમેન્ટ આવેલું છે આઠ એમ ની છે આઠ એમ ની છે અને અત્યારે બાળકને ફીડિંગ ચાલુ છે હા બાળકને દાવરાવાનું ચાલુ છે તો એક ગોક્ષુરાદી ગુગડ નામની એક ગોળી આવે છે બીજી એક આવે છે સુતશેખર રસ નામની ગોળી આવે છે નિયમિત રીતે આ લેવી જોઈએ અને સાથે સાથે જો વધારે તકલીફ થતી હોય તો જો કબજીયાતની પણ અસર રહેતી હોય તો સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આ નામનું એક ઔષધ આવે છે એ નિયમિત રીતે રાત્રે સુતી વખતે લેવું જોઈએ કબજિયાત ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે તકલીફ હોય તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈ અને તમે માર્ગદર્શન મેળવી શકો છો અને બધા રિપોર્ટ સાથે તમારે આવવું જોઈએ તો વધારે ચોકસાઈ ભરવું આપણે માર્ગદર્શન આપી શકીએ ટકી જી બિલકુલ વૈજ્ય ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે અને જે ઔષધો આપણે વૈજ્યે સૂચવ્યા છે જે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો દર્શક મિત્રો આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપને આ પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો આજે આપણે મણકાના રોગોના પ્રકાર વિશે વાત કરી રહ્યા છીએ વૈજ્ય સૌથી પહેલા આપણે જો વાત કરીએ ગીવાગ્રહ ગ્રહ અને જેને આપણે મન્યાસ્તમ નામના રોગમાં ગરદન જકડાય છે એ વિશે શું કહેશો Ha! <laughs> એટલે ગ્રહ શબ્દ જે છે ને એ આયુર્વેદની અંદર કોઈપણ વસ્તુનું જકડાહટ જ્યારે થતું હોય અને અકળાઈ જતું હોય એટલે કેવું હોય કે એમાં મૂવમેન્ટ ના થઈ શકે અને દર્દી જો એ મૂવમેન્ટ કરવાની કોશિશ કરે એ અંગની કે એ ભાગની તો એને જકડાહાટની અનુભૂતિ સાથે સાથે દુખાવો થાય અને સોજો પણ આવતો હોય તો એને ગ્રહ શબ્દ એ રીતે વાપરવામાં આવે છે એટલે ગ્રીવા ગ્રહ એટલે ગરદન કટી ગ્રહ એટલે કમર જકડાવી મન્યા સ્તંભ સ્તંભ પણ વપરાય છે એટલે એ એકદમ સ્થિત થઈ જવું એને ના હલાવી શકાય ના ગરદનને આ બાજુ ફેરવી શકાય કે ના આ બાજુ ફેરવી શકાય એ જે મુમેન્ટ જે છે એને રિસ્ટ્રિક્ટેડ કરી દે બંધ કરી દે એટલે એને ગ્રીવા ગ્રહ કે સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મન્યા જે છે એ ગ્રીવાનો જ પર્યાય છે એટલે જે ગરદનના ભાગમાં જે સાત મણકા આવતા હોય એમાં કોઈ કારણસર તકલીફ થાય ઈજા લેવાથી વધારે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય કોઈ હાથથી મશીન ચલાવવાનું કાર્ય થતું હોય એવા લોકોને બે પાંચ દસ વર્ષે ગમે ત્યારે પણ આવી તકલીફ અનેક રીતે થઈ શકતી હોય એટલે આ ગ્રીવાગ્રહ કે મન્યા સ્તંભ એ આ રોગને કહેવામાં આવતો હોય છે

થાય છે અને તમે કોઈ આયુર્વેદિક દવા કેવું કઈ કરાવેલું છે પેલા કરાવી દે છે દવા પછી તો અત્યારે બરાબર છે હું તમને ત્રણેક ઔષધો લખાવું છું એક વાત ગજાંકુશ સરસ નામની એક ગોળી આવે છે અને બીજી એક આવે છે પારિજાત ગણવટી બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવસેકા ગરમ પાણી સાથે તમારે ગળી જેવી હોય અને જે શક્ય બની શકે તો ત્યાં માલિશ માટે નિર્ગુંડી તેલ આવે છે તો જે ભાગમાં દુખાવો થાય છે ત્યાં નિર્ગુંડી તેલથી માલિશ કરવાનું માલિશ કર્યા પછી શેક કરવાનું આટલું નિયમિત કરો અમારા ત્યાંથી કુરિયર દ્વારા પણ તમે ઔષધ મંગાવી શકો છો જી બિલકુલ વૈજીએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે આ સિવાય પણ તેની અલગ અલગ શાખાઓ આવેલી છે ત્યાંની પણ આપ મુલાકાત લઈ શકો છો વૈજી આપણે આગળ વધતા વાત કરીએ કટીગ્રહ નામની તકલીફની વાત કરીએ તો એમાં શું મુશ્કેલી જોવા મળે છે હા એ કમરનો ભાગ જ્યારે જકડાય છે તો કમરના પાંચ મણકા હોય છે એની નીચે જે છે એ સેક્રમના જે હોય છે એ પણ પાંચ મણકા હોય છે તો એ જ્યારે એની તકલીફ થતી હોય તો એ તકલીફ થાય અને એમાં કમર જકડાઈ જાય એટલે માણસને આગળ ઝૂકવું હોય બેસવું હોય તો બેસવામાં તકલીફ પડે નીચે બેસ્યા પછી ઊભા થવું હોય તો ટેકો લીધા વગર ઊભું પણ ન થઈ શકે અને ઘણી એવી પરિસ્થિતિઓ ક્યારેક પેદા થઈ જાય કે માણસ હલનચલન પણ ન કરી શકે ચાલી પણ ન શકે બે ડગલા પણ ન ભરી શકે એટલી બધી તકલીફ થઈ જતી હોય એટલે કટિંગ ગ્રહ નામનું જે છે તો કમરના પાંચ મણકાઓની અંદર તકલીફ થવાને કારણે એ જે થાય છે એમાં ઘણી વખત ગાદી પણ ખસતી હોય ચેતાઓમાં દબાણ આવતું હોય છે મણકા એકબીજાને કોઈ આઘાત થવાથી અથવા

જી મહેન્દ્ર આપનો સવાલ જણાવો હા મારા પગ જે માણકા લીધો છે ને પગ ના પંજા છે બેર મારી ગયેલા છે એના માટે શું શું કરવું પડે શું છે કે એક જ પગ માં એવું તકલીફ થાય છે બંને પગમાં બંને પગમાં અને તમને આખા પગ માં ખાલી ચડે જંજણાટી થાય એવું બને છે હા એવું થાય છે બરાબર અને ચાલવામાં તકલીફ પડે છે કોઈ આપને ચાલ ચાલવામાં તકલીફ નથી પડતી એમ બરાબર છે કેટલા સમયથી થયેલું છે આ ઘણા વખત થી છે એવું લગભગ એક વર્ષથી બરાબર છે તો એક એકાંગવીર રસ નામની એક ગોળી આવે છે અને મહાવાત વિધ્વંસ રસ છે એકાંગવીર રસની એક ગોળી લેવાની મહાવાત વિધ્વંસ રસની બે ગોળી લેવાની છે અને વાતારી ગુગળ છે એની પણ બે ગોળી લેવાની એટલે આવી રીતે ત્રણેયમાંથી દબાઓ લેવાની છે કુલ પાંચ ગોળી થશે સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે તમારે લેવી જોઈએ એટલે જે ચેતાઓની અંદર ઇમ્પલ્સ જવા જોઈએ અને કોઈ દબાણ આવતું હશે તો એનાથી ધીરે ધીરે ક્લિયર થઈ જશે અંદાજે ત્રણ મહિના સુધી સારવાર કરાવવી જોઈએ जी बिल्कुल जी ये खूब સરસ માર્ગદર્શન આપ્યું છે ઔષધો આપને સૂચવા છે આપની સરગૈરવેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ મિસરગૈરવેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વધુ એક કોલર મિત્ર આપને સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનો અને આપનો સવાલ શું છે जी અને આપનો પ્રશ્ન જણાવો મને કબજિયાત ને પેટમાં દુખવાનું પાચન શક્તિ નબળી થઈ ગઈ છે બહુ તકલીફ છે હા પાચન એટલે ભૂખ ઓછી લાગે છે એવું બને છે

ચુંડી વટી નામની એક ગોળી આવે છે અને એની સાથે સાથે આમ પાચન વટી છે તો બંનેમાંથી બે બે ગોળી લગભગ જમવાના ત્રણેક કલાક પહેલાં તમારે લઈ લેવી જોઈએ અને જમ્યા પછી ચિત્રકાદી વટી નામની એક ગોળી આવે છે તો ચિત્રકાદીની બે ગોળી જે છે એ ચૂસી જવાની ચૂસવાની ન ફાવે તો ગળી પણ શકો છો આથો આવેલી વસ્તુઓ સોડા કોલ્ડ ડ્રિંક્સ અને અતિશય ભારે પદાર્થો ઠંડા પદાર્થો એનો ત્યાગ કરવો જોઈએ નિયમિત કરો ભૂખ પણ વધશે અને પેટનો દુખાવો તમારો બહુ જ ટૂંકા સમયગાળામાં જતો રહેશે જી બિલકુલ વૈ જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગાયદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો હવે વૈજી મણકાના રોગોના પ્રકાર વિશે વાત કરી રહ્યા છે આપણે કટિગ્રહની વાત કરી હવે આપણે ગૃદશી નામની નાડી કમરના પાંચમા અને ત્રીકના પહેલાં મણકાની વચ્ચે આવેલ છે એના વિશે વાત કરીએ તો શું કહેશો હા એટલે એલ ફાઈવ એસ વન એટલે લંબરનો પાંચમો મણકો અને સેક્રમ એટલે ત્રિક પ્રદેશ જે કહીએ છીએ તો ત્રિકનો પહેલો મણકો એટલે એલ ફાઈવ એસ વનની વચ્ચે આખા શરીરની સૌથી લાંબી નાડી હોય સંસ્કૃતમાં ગુધ્રસી કહેવાય અને આધુનિક ભાષામાં એને સાયટિક નવ છે અને એ સાયટિક નવ ઉપરથી સાયટિકા નામ પડ્યું ગુધ્રસી નાળી ઉપરથી રોગનું નામ પણ રૂધરસી પડ્યું એટલે આયુર્વેદ અને એલોપેથીમાં બંનેમાં એ જે નવ છે એ જે નાડી છે એના ઉપરથી જ એ રોગનું નામ પડેલું છે બંને વિજ્ઞાનમાં એવી રીતે છે અને એ છેક કમરના પાછળના ભાગથી સ્ટાર્ટ કરી અને છેક પગની પાછળ સુધી એટલે પગની એડી સુધી એ જતી હોય છે અને આખા પગને લંગાતું હોય એટલે ગીધની હા કોઈ કોલર મિત્ર છે જીજી એક કોલર મિત્ર આપણ સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે મારું નામ કેડી પટેલ જી અને આપનો સવાલ શું છે મારા મંગામાં મને પડી ગયો છે જેરા કે મેં એક્સરસાઈઝ પાંચમાં મને કોલે બાય છે અને

નથી ખુલી ગઈ ભારે ભારે પણ થાય છે અને ત્યાં તમને બંને પગના પંજા માં તકલીફ થઈ રહી છે હા પંજામાં બે રાખ્યા છે તો એકાંગવીર રસ નામની એક ગોળી લેવી જોઈએ અને એની સાથે સાથે વાત ગજાંકુશ રસ આ નામની પણ બે ગોળી લેવાની છે અને સાથે ત્રયોગ ગુગડ છે એ પણ બે ગોળી લેવાની છે તો ત્રણેયમાંથી આજે કીધું છે એ પ્રમાણે લેવાનું છે એકાંગવીર રસ થોડીક ગરમ પ્રકૃતિની ઔષધ હોય છે તો જો તમને એનાથી એસિડિટી થતી હોય તો એને અડધી ગોળી પણ કરી શકાતી હોય છે તો નિયમિત રીતે આ સારવાર કરો વધારે માર્ગદર્શન જોઈતું હોય તો તમારે ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ બેઠેલી હોય છે ત્યાં કોલ કરી શકો છો અને કુરિયર દ્વારા પણ ઔષધ મંગાવી શકો છો જી બિલકુલ ઔષધો

ફરીથી બોલશો આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો નિજળ તકલીફ થઈ રહી છે ગઈ પ્રશ્ન સ્પષ્ટ પણ નથી રહ્યો ફરી એકવાર આપનો પ્રશ્ન હા મણકાની ની ગાદી ની તકલીફ છે કયા ભાગમાં તકલીફ છે કમરમાં કે માં કે પીઠમાં ગરદન માં કે પીઠમાં પાંચમા મણકાની વચ્ચે તકલીફ થઈ રહી છે હા હા કમરના ભાગે ચોથા અને પાંચમા મણકામાં તકલીફ થાય એટલે બંને પગમાં તકલીફ થાય છે તમને જંજણાટી થાય એવું બને છે

હા એ ગુધ્રસી જે છે એ નામ ઉપરથી જ પડ્યું છે એટલે ગીધ રૂધ્રસી નામ જે છે ને એવી રીતે બન્યું છે કે એ માણસની ચાલ બદલી નાખે છે ગીધની ચાલ જે હોય ને જેમ ખોડંગાતી ચાલે ચાલતું હોય માણસ એવું લાગે એટલે એ જે નાળી છે એ ખેંચાતી હોય અને એ એવા એકદમ આવે કે ઇલેક્ટ્રિકનો કરંટ પાસ થતો હોય અને કરંટ લાગ્યો હોય ને એવું પેશન્ટને અનુભૂતિ થાય એટલે પેશન્ટ છે એ ટાળવાની કોશિશ કરે એ પગ ઉપર વજન પણ ન લે અને એવી રીતે ખોડંગાતી ચાલે એટલા માટે એનું નામ ગુધ્રસી નાળી પડ્યું છે ગીધની જેમ ચાલ ચાલે છે અને એવી રીતે સાયટિક નવ છે આ જ નવ છે એને સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે અને એ સૌથી વધારે હેરાનગતિ કરે ક્યારેક માણસને સૂતું હોય ને તો પગને સીધો પણ ન થવા દે પગને સતત વાંકા વાળેલા રાખવા પડે પડખું ફરવામાં પણ તકલીફ પડે એટલી સખત અતિ ગંભીર પરિસ્થિતિમાં દુખાવો થતો હોય છે અને કેટલીક વખત ઓપરેશનની જરૂર પડતી હોય પણ આયુર્વેદ ઔષધો મેં મારી લાઈફમાં અનેક એવા જોયા છે આઠસોથી હજાર દર્દીઓને ઓપરેશનમાંથી આપણે બચાવી શક્યા હોઈએ અને આયુર્વેદ સારવારથી સંપૂર્ણ ફાયદો થઈ શકે છે જી બિલકુલ કલર મિત્ર આપણી સાથે જોડાયા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે હેલો જી જી આપનું નામ અને સવાલ જણાવો પ્રશ્ન શું છે મારે હાર્ટમાં બ્લોકેજ બતાવે છે સર હા અને કેટલા પરસેન્ટેજ બ્લોકેજ છે કરાવી છે એન્જિયોગ્રાફી કરાવી છે માં તો કેટલું બ્લોકેજ બતાવે છે બધી નળીઓમાં

હાલો ઓગણીસ તારીખે હા એટલે કોઈ તકલીફ થતી હતી તમે તપાસ કરાવ એટલા માટે ગયા હતા હા ફોટોગ્રાફી કરી તો આટલા બ્લોકેજ બતાવે છે પકેજ બ્યાસી ટકા હશે તો એને આપણે સારું કરી શકીએ છીએ અને આયુર્વેદ સારવાર જે છે નેવું ટકાથી વધારે બ્લોકેજ હોય તો કદાચ ઇમરજન્સી કરી શકે પણ હું માનું છું આયુર્વેદ સારવારનો હજી તમે તમે લાભ લઈ શકો છો હું તમને બે ઔષધો સૂચવું છું પ્રભાકર વટી નામની એક ગોળી આવે છે એ બે બે ગોળી લેવાની છે અને એની સાથે સાથે હૃદયારણવ રસ હૃદયારણવ રસ એની પણ બે બે ગોળી લેવાની છે બંનેમાંથી બે બે ગોળી લો અને જો શક્ય બને તો તમારા રિપોર્ટ સાથે અને તમારે જો એનજીઓ પ્લાસ્ટિક વગેરે ન કરાવવું હોય તો આયુર્વેદ સારવારથી હજી આપણે સારા સારો ફાયદો કરી શકીએ તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને પણ બતાવવા આવી શકો છો

જી જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે પ્રશ્ન જણાવો તકલીફ શું છે મને જરા ડાયાબિટીસ સુગર નો પ્રોબ્લેમ છે છેલ્લા 4-5 વર્ષથી હા 4-5 વર્ષથી ડાયાબિટીસ છે અને શું માર્ગદર્શન જોઈએ છે તમારે ઓ સાહેબ મને એક્ચ્યુઅલી આ એટલે અમારા કા ફેમિલી માં કોઈને નથી મને વચ્ચે પેલું એક થોડુંક શેર બજાર કરતો હતો જે ટેન્શન આવી ગયું ને એના લીધે થઈ ગયું હેલો કે છે કે ઇન્સ્યુલિન લો છો નહીં સાહેબ અત્યારે નહીં નહીં મને એટલું એટલું બધું લોકો તમે પેલી દવા જે રેગ્યુલર હોય છે ને દવા એ મે એ મેડિસિન લઉં છું પણ મને સાહેબ આયુર્વેદિક થી જ કરવું છે તો શું કરવું જોઈએ મને એટેક ઇન્ટરેસ્ટ અને આયુર્વેદિક કેટલું રહેશે સ્યુગર તમારું અઢીસો ત્રણસો એવું હોય છે તે ત્રણસો રહેશે રાત્રે પેશાબ કરવા ઊભા થવું પડે છે બહુ વાર છે બહુ વાર પ્લીઝ હા વધારે વખત ઊભા થવું પડે છે હલો હા હવે અમને છે ડાયાબિટીસ છે પાંચેક વર્ષથી છે અને ઔષધ લેવા છતાં પણ અઢીસોથી ત્રણસો તમને શુગર રહી રહ્યું છે તો હું કેટલાક ઔષધો આપને સૂચવું છું એક શિલા વટી નામની એક ગોળી આવે છે એની બે બે ગોળી લેવાની છે ને સાથે પ્રમેહ ગજ કેસરી રસ પ્રમેહ ગજ કેસરી રસ છે એની પણ બે ગોળી લેવાની છે નિયમિત રીતે આ બે ઔષધો લેવા જોઈએ અને જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને જો બતાવવા આવશો તો હજી ચોકસાઈ ભર્યું કામ કરી શકીએ અને એકલી આયુર્વેદ દવાથી પણ આ સુગરને કંટ્રોલ કરી શકાય અને કેટલીક પરિસ્થિતિઓમાં એને કાયમ માટે પણ છોડવી હોય કોઈ પણ દવા વગર સારી પરિસ્થિતિ લાવી હોય તો એ પણ આવી શકતી હોય છે જી બિલકુલ ખૂબ સરસ માર્ગદર્શન વેચ્ય આપને આપ્યું છે ઔષધો આપને સૂચવા છે જે આપણી સરુવેદનમાંથી કુડર દ્વારા મંગાવી શકો છો અથવા આપની સરગાયદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વધુ કોલર મિત્ર પણ આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું ને આપનો સવાલ શું છે બરોડાથી ગોવિંદભાઈ બોલું છું આપનો પ્રશ્ન જણાવો હેલો બોલો હા આપનો અવાજ સંભળાઈ રહ્યો છે સવાલ આપનો બરોડાથી ગોવિંદભાઈ બોલું છું મારે ડાયાબિટીસ 400 ની વચ્ચે 400 થઈ ગયો તો અને અત્યારે લગભગ 250 300 રહ્યા કરે છે એના માટે સાહેબ આપણે જે કઈ હોય તો કે શું બને છે આ ડાયાબિટીસ મારે તરસ તરસ વધારે લાગે છે તમને પાણી પીવાની બહુ ઈચ્છા થાય હા તરસ લાગે છે અને દવાખાનામાં दाखल થવું પડ્યો અને સરસ કાર્સો ત્યાં ઘરે આવતો રાત્રે પેશાબ કરવા માટે ઊભા થવું પડે છે હા લગભગ થી વખત જવું પડતું હમણાં ગોળી થોડી ચાલુ કરી છે હવે ગોળીનું નામ તો મને યાદ નથી પણ ડાયાબિટીસ ની ગોળી ડોક્ટર સાહેબે લખી આપી છે તો તમારે જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવું હોય એ અમદાવાદની અમારી શાખામાં પણ આવી શકો છો અને બીજી પાંચ ગામના અલગ અલગ એડ્રેસ જે છે સ્ક્રીન ઉપર બતાવતા હોય છે તો ત્યાંથી પણ તમે જો બતાવવા જવું હોય તો પાંચ ફ્રેન્ચાઇઝ સેન્ટર્સ આપણે ચાલે છે ડીસા બોટાદ મહેસાણા પાટણ છે હારીજ છે બધી જગ્યાએ ચાલે છે તો ત્યાં પણ તમે બતાવવા માટે જઈ શકો છો હું કેટલાક ઔષધોના નામ સૂચવું છું ચારસો ઉપર સુગર રહે છે તો મધુમેહ દમન નામનું એક ચૂર્ણ આવે છે મધુમેહ દમન છે ચૂર્ણ એ સો ગ્રામ લેવાનું છે એમાં ગુડુચી ચૂર્ણ નો ગળો જે કહીએ છીએ એ પચાસ ગ્રામ મૂકવાનું છે અને એની સાથે બંગ બંગભસ્મ છે એ વીસ ગ્રામ ઉમેરવાની છે તો આ મિશ્રણ જે તૈયાર થયું છે એમાંથી એક એક ચમચી ફાકી એ ચૂર્ણ જે છે એ તમારે સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ખાલી પેટે લેવું જોઈએ અને પ્રમેહ ગજ કેસરી રસ એની બે બે ગોળી સવાર સાંજ લેવી જોઈએ ઘર પણ બધું બંધ કરશો અને શક્ય બને તો બે બે કિલોમીટર સવાર સાંજ ખાલી પેટે ચાલવું જોઈએ તો ચોક્કસથી આ રોગને આપણે કાબુમાં કરી શકીએ જી બિલકુલ ભાઈ ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે દર્શક મિત્રો આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે જેનું આપ આયુર્વેદિકની દ્રષ્ટિથી ઉપચાર કરાવવા માંગો છો તો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો નિસર્ગ આયુર્વેદમાં આજે આપણે વાત કરી મણકાના રોગોના પ્રકારની ભાઈજી આપે ખૂબ સરસ માર્ગદર્શન આપી સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા આભાર જય ધન્વંતરી જય આયુર્વેદ